સાથે છોકરીઓ જમાડવાની હતી તો એ બધા આવી ગયા છે ને બેસાડે પણ લીધા છે. બહારનું વાતાવરણ છે તે પાછું અત્યારે ચેન્જ થઈ ગયું છે ને જો કે વરસાદ છે તે ચાલુ થઈ ગયો છે. અત્યારે જાય છે બજારમાં થોડું કામ છે એટલા માટે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જુઓ કે અત્યારે હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને વાગી ગયા છે 9:15 અને દિશા પણ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. તો દિશા ચાલો નાસ્તો નોત કરો. કરવો જ છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અને આજે તો છેલ્લું નોરતું છે. આજે તો નવરાત્રી પણ પૂરી અને છેલ્લો દિવસ છે. આજે છેલ્લો દિવસ છે. હમણાં બધા તહેવારો કેમ વહે જશે ખબર જ નહીં પડે કાંઈ. અત્યારે જવામાં થોડુંક રસ્તાઓ બધા ખરાબ હોય એટલે રિસ્ક રહી એટલે પછી નતા ગયા અમે લોકો. દિશાને નતા લઈ ગયા. હું તો ગયો તો એમ તારા માટે શું પાછું એટલે થોડુંક થકાઈ જાય એટલા માટે. તારા માટે ત્યાંથી તારા ઘરેથી ગિફ્ટ મોકલાયું છે તારા માટે. તને કીધું જ મમ્મીએ કઈ ખબર નથી એવું છે. તો ફ્રેન્ડ્સ એ તો અત્યારે નથી ને બધે પછી આપણે દેશો અત્યારે તો મેં મૂકી દીધું છે પેક કરીને એક જગ્યાએ. તને ખબર નહીં પડે દિશામાં ક્યાં રાખ્યું છે. તો ચાલ ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. આમ પણ બહુ લાગી ગઈ છે ભૂખ. અને મારે ઓફિસે કામ છે થોડુંક એટલે કાલે નહોતા આપણે ઓફિસે એટલે કાલે. આજે અત્યારે કામ વધારે છે એટલે ફટાફટ જઈએ આપણે નાસ્તો કરીને ઓફિસે. ચાલો દિશા. મેં અત્યારે નાસ્તો કરી લીધો છે અને જો કે દિશા અત્યારે એને નાસ્તો કરવાનો બાકી છે કેમ કે મારે થાય છે મોડું ઓફિસે જવા માટે. ઓ ગયો આવી ગઈ છે જો રોટલી ખાવા માટે. જો ફ્રેન્ડ્સ દઈ દીધી છે રોટલી, એને રોટલી તો દઈ દીધી છે અને થઈ ગયા છે નવતા. ચાલો કે દિશા માટે ત્યાં રોટલી બને છે તો આપણે જઈએ ઓફિસે. ફ્રેન્ડ્સ અત્યારે છો કે વાગી ગયા છે 11 અને બહારનું વાતાવરણ છે તે પાછું અત્યારે ચેન્જ થઈ ગયું છે ને જો કે વરસાદ છે તે ચાલુ થઈ ગયો છે. અત્યારે પણ છે વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારનું એવું થઈ ગયું હતું ચાલુ તો થઈ જ ગયો છે. અત્યારે વધારે આવે છે. પહેલાં થોડા થોડા છાંટા ને એવું જ આવતું હતું પણ અત્યારે પાછો વધી ગયો છે વરસાદ. અને આજે છેલ્લું નોરતું છે તો બોયણી પણ જમાડવાની છે તો બપોરે જમાડવાની છે. વરસાદ રહી જાય તો સારું ત્યાં સુધીમાં કેમ કે પછી છોકરીઓને આવવામાં તકલીફ પડે એ માટે. તો કાંઈ વાંધો નહીં, જોઈએ કે વરસાદ રહી જાય છે કે શું. તો ફ્રેન્ડ્સ ત્યાર પછી આપણે આવી ગયા હતા ઓફિસે ને અત્યારે જોવો કે 12 વાગી ગયા છે ને અમે જઈએ છીએ ઘરે. જો વાતાવરણ આખું બદલી ગયું છે સવારનું આવું જ છે. ગિરીશભાઈ દાંત કાઢે જો મારા. ચાલો જઈએ હવે ઘરે અને બધી વસ્તુઓ ઉપર લાવ્યા છે તો એ વસ્તુઓ લઈને જવાનું છે આપણે ઘરે અત્યારે. તો ફ્રેન્ડ્સ અત્યારે જોવો કે આપણે પહોંચી ગયા છે ઘરે અને વાગ્યા છે હજી 12 અને દિશા બધી વસ્તુઓ કે શેના માટે જોવો અત્યારે ચવાણું ગાંઠિયા ને એવું બધું લાવ્યા છે કે કેમ કે આજે છેલ્લું નોરતું છે અને છોકરીને જમાડવાની છે. નિદિશા બીજું શું બનાવ્યું જમવામાં? જમવામાં તો તૈયાર બધું લાવ્યા છે. એટલે એમની ઘરે તો કંઈક બનાવ્યું છે. હા એમ તો છોકરીઓને બધાને જમાડવાની છે એટલા માટે બધી વસ્તુ લાવી છે. તો તમે દિશાના બ્લોગમાં જોઈ લેશો કે શું છોકરીઓ કોણ કોણ કેટલી છોકરીઓ દિશા 9 છોકરીઓને જમાડવાની છે એવું છે. હા તો ચાલો હું પહેલાં ફ્રેશ થઈ જાઉં પછી કંઈક કામ છે મમ્મીને તો એ કરીએ. છોકરીઓ જમાડવાની હતી તો એ બધા આવી ગયા છે ને બેસાડે પણ લીધા છે જમાડવા. ઠીસકો બોલ. તો ફ્રેન્ડ્સ ત્યાર પછી ઘરેથી તો જમીન અમે લોકો ગામમાં નીકળી ગયા છીએ ને અત્યારે જઈએ છીએ બજારમાં થોડું કામ છે એટલા માટે. તો જુઓ પપ્પા ગાડી ચલાવે છે ને હું તો પાછળ બેઠો છું અને અહીંયા થોડુંક કામ છે બજારમાં અને ત્યાર પછી આપણે ઓફિસે જવાનું છે. તો ફ્રેન્ડ્સ ત્યાર પછી તો આપણે આવી ગયા હતા ઓફિસે ને જુઓ કે વાગી ગયા છે અત્યારે 4:30 થઈ ગયા છે ને હજુ આપણું એડિટિંગ બાકી છે કેમ કે થોડા કામમાં પડી ગયા હતા. થોડુંક અહીંયા ઓફિસે એક મીટિંગ હતી એટલા માટે કામમાં થઈ પડી ગયા હતા ને એટલા માટે આપણું એડિટિંગ ને બધું બાકી છે. તો ચાલો ફટાફટ હજી તો 1/2 કલાક છે આપણી પાસે, 1/2 કલાક ઉપર છે.
તો ચાલો ફટાફટ આપણે એડિટિંગ કમ્પ્લીટ કરી નાખીએ અને થંબનેલ બનાવીને પછી મળીએ. આમ તો જોઈએ એવું લાગે તો 5:30 આસપાસ આપણે વિડીયો અપલોડ કરી દઈશું, કેમ કે કાલે પણ આપણે થોડો બહાર હતા એટલે કાંઈ વિડીયો કાલે પણ અપલોડ થયો નથી, એટલે આજે ફરજિયાત આપણે વિડીયો મૂકી દઈએ. ચાલો એડિટિંગ કમ્પ્લીટ કરી નાખીએ, પછી ચાલુ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે જુઓ કે વાગી ગયા છે 6 અને હું અત્યારે ઓફિસના કામમાંથી થઈ ગયો છું ફ્રી. એટલે અત્યારે ફ્રેન્ડ્સ હું ઘરે પહોંચી ગયો છું ઓફિસેથી અને જુઓ કે વાગી ગયા છે 6:15 થઈ ગયા, કેમ કે દૂધ ને બધું લેવાનું હતું એટલા માટે થોડુંક મોડું થઈ ગયું. કે મારા હાથમાં એ તો કઈક થી એડું લાગે છે, એવું છે ફ્રેન્ડ્સ કઈક હતું જીવડા જેવું હતું. તો શું ડીસા હજી હું ઘરમાં ગયો હતો, શું છે મને બનાવું કારણ એ હતું કે મને દાંત દુખતી હતી, દાપણ દાંત આવી છે એટલે દુખાવો થોડી થોડી આવે છે, અહીંથી નીકળવામાં તકલીફ થાય છે એટલે બોલવામાં પણ થોડું તકલીફ થાય, કેમ કે બોલીએ ને એટલે અહીંયા ચામડી બટકું ભરાઈ ગયું છે એટલે ચામડી વચ્ચે પ્રેસ થઈ જાય એટલે અત્યારે એ હતું. દવા તો જો કે લેવો છો હવે તો થોડોક આરામ છે. અને એ જોવું તો કે 8મે દિવસે અમે લોકો ગયા હતા આપણે માતાજીએ જામજોધપુર, એટલે એના તે દિવસે પછી બધા જો કે બધાને મોસ્ટ ઓફલી જવાનું જ હોય છે એટલે 2 દિવસથી એટલા માટે વ્લોગ નહોતો આવતો. એવું હતું શું કે હા મોસ્ટ ઓફલી બધા પગે લાગવા જતા જ હોય છે. તો દિશા આજે બધું ઘણાને નિવેદ હોય પણ આપણે તો ખાલી દર્શન કરીને શ્રીફળ વધારવાના હોય, ઘણાને નિવેદ ને એવું બધું હોય. ચાલો આપણે આરતી બરતી નથી કરવાની, ખુશકો આવી કે ન થઈ આજે બપોર આવી જમાડ્યા હતા તે વ્લોગ બન્યો હતો બપોરે, એવું છે દિશાનો વ્લોગમાં તો આવી જ ગયો છે ફ્રેન્ડ્સ, તમે આગળ જોયું જ હશે એ એટલે ત્યારે તો એ ખુશકુઓને આવી હતી, અત્યારે તો નથી આવી. તો જોઈએ હવે જમવાનું શું બનાવવું છે, મને તો કંઈક દિશા મસ્ત મસ્ત બહાર સ્પાઈસી કે ખાવાનું મન થયું, કેટલા દિવસ તે ખાધું નથી એટલે બહારનું કંઈ શું ખાવું કે સાદું સિમ્પલ, પણ શું શું વિચારી આલુ પરાઠા એ સાદું સિમ્પલ નહીં એવું નથી ખાવું. ચાલો ફ્રેન્ડ્સ હવે વિચાર ચાલે છે તો શું વિચાર થાય અને શું નક્કી થાય, શું વિચાર શકું શું નક્કી થાય તો તમને આગળ કહીએ કે ભાઈ આ જમવાનું નક્કી થયું છે, કેમ કે રોજની આ તકલીફ હોય જ છે. હવે વિચાર કરીએ કે દિશાને રોજ ઉઠીને નાસ્તો બનાવવાનો, ચા રોટલી ચા પરાઠા ઉઠીને તો જ બનાવવાનું હોય, તો આપડે બી હા મારે બે ખાવાના છે એવું છે ને, હા તો ઠીસકુ ને નથી કીધું ને તો હું ભલે જઉં, દરવાજો છે ને થોડાક ધક્કો માર દઉં, હું બંધ કરી દઉં, હા ધક્કો માર દઉં. આ કોણ છે પિંક પિંક દિશા, કોણ આવી ગયું આ, આ જો કોકના વાળે દેખાય છે જો ખેંચી લાવું કે જો ફ્રેન્ડ્સ મેં ઠીસકું ને ઉલ્લું બનાવી તાટું લાવ્યો છો ઢોસા, આ તો ખાલી ઠીસકું ને ફ્રેન્ડ્સ આપણે ઉલ્લું બનાવતા હતા એવું છે. વાવ લાઈટ તમે એક શું આમાં શું એક લાઈટ ચાલુ કરીને રાખી છે, નહીં એના માટે નથી લેવા આપણા બે માટે જ છે. તો બધા હાલો જમો બોલાય ને પેલા ફટાફટ જમી લઈને તે પછી ઠરી જશે, એના માટે ખીચડી છે નહીં એ નથી ખાવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે અમે પેલા જમી લઈએ કેમ કે ઢોસા ઠરી જશે, દિશાને તો ખીચડી બનાવેલી જ છે ઘેરની. તો ફ્રેન્ડ્સ ત્યાર પછી અમે લોકોએ જમી લીધું હતું અને જમીને પછી ઠીસકો અહીંયા હતી તો એમને ઘરે જવું હતું તો એમને ઘરે મૂકવા ગયો હતો, અને ત્યાર પછી હું જોતો હતો ટીવી અને પછી 10 વાગે મારા રૂમમાં આવતું રહેવું હતું, પણ પછી મમ્મી પપ્પા કહે કે જા અમે બંને નવરાત્રી જોવા ક્યાંય ગયા નથી તો અમે પણ આજે જઈ આવી, મેં કીધું જાઓ ને વાંધો નહીં. તો હું સામે ત્યાં સુધી ટીવી જોતો હતો અને જસ્ટ હજી હમણાં આવ્યા જ છે અને ગોલો લઈ આવતા હતા, ગોલો મેં અત્યારે
ખાધો ને ડીસાયો તો ગોલો ન ખાધો કેમ ડીસા તને ન ભાવે ગોલો એમ કે છે ન ખવાય અને મેં તો બહુ કીધું કે થોડોક તો ખા ઉપરથી મલાઈ મલાઈ એવું ઉપરથી માવા મલાઈ ને એવું બધું નાખેલું હતું તો એ ખાતો કે નહીં એ પણ ન ખવાય એટલે ને એ તો કંઈ ન ખાધું અને ગોલો તો મારાથી પછી ખવાણો નહીં કેમ કે બે જણાથી જ ગોલો ખવાય આખો એવો બાકી હું તો ન ખાઈ આખો એમ ઘણા કંઈ એકલા ખાઈ જતા હશે પણ હું ને ડીસા બંને થઈને એક ગોલો માન ખવાય આખો એમ એટલે પછી અડધો ગોલો વધો તો પાછો ફ્રીજનો મૂક્યો હવે ડીસા પછી કાલ તો ખવાય ને તારે નહીં કાલે નથી ખાવ એમને કાલે ન ખવાય એમ કાંઈ વાંધો નહીં તો હું ખાઈ જઈશ કાલે તો ચાલો હવે કાંઈ વાંધો નહીં હવે સુઈ જાય હવે અને વાગી ગયા છે જો કે પોણા 12 થઈ ગયા છે ફ્રેન્ડ્સ અને આ વિડીયોને આપણે અહીંયા જઈને કરી દઈએ અને મળીએ હવે આપણે સીધા નેક્સ્ટ વ્લોગમાં તો આઈ હોપ કે તમને આજનો અમારો વિડીયો સારો લાગ્યો હશે તો સારો લાગ્યો હોય તો ગીવ મી અ થમ્સ અપ ચેનલ ઉપર નવો હોય તો ડુ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ તો ચાલો ફ્રેન્ડ્સ ગુડ નાઇટ રામ રામ જય શ્રી કૃષ્ણ એન્ડ બાય બાય